હેલો નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત ચી કે પર હું પંકજ કંજારીયા તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર બંધારણના અગત્યના સવાલો જોવાના છીએ એમાં આપણે અલગ અલગ ચેપ્ટરવાઇઝ જોઈએ તો આજે આપણે નાગરિકતા ચેપ્ટર છે આમાં જોવાના છીએ આપણે ઘણા બધા અલગ અલગ ચેપ્ટરો જોયા છે જે લોકોએ આગળના ચેપ્ટરો નથી જોયા અને તો વિડીયોની નીચેની લિંક આપેલી છે ત્યાંથી તમે આગળના વિડીયો જે છે તમે જોઈ શકો છો તો ચાલો શરૂઆત કરીએ ક્વેશ્ચનો સૌ પ્રથમ ક્વેશ્ચન છે કે ભારતીય બંધારણમાં નાગરિકતા એ કઈ યાદીનો વિષય છે નાગરિકતા છે એ કઈ યાદીનો વિષય છે તો આપણા ભારતના બંધારણની અંદર અંદર અનુસૂચિ સાત જે આપેલી છે ને એમાં ત્રણ યાદી છે એક તો કેન્દ્ર યાદી છે કેન્દ્ર યાદી છે રાજ્ય યાદી છે અને સમવર્તી અથવા તો સંયુક્ત યાદી છે સંયુક્ત યાદી આ ત્રણ યાદીઓ છે તો એમાંથી જે આ ભારતીય બંધારણ છે એમાં જે નાગરિકતા વિષય જે છે એ કેન્દ્ર યાદીનો વિષય છે કેન્દ્ર યાદીનો વિષય છે ત્યાર પછી ભારતીય બંધારણના કયા ભાગમાં નાગરિકતા અંગેની જોગવાઈ કરવામાં આવેલી છે આપણું જે ભારતનું બંધારણ છે એમાં કયા ભાગની અંદર નાગરિકતા અંગેની જોગવાઈ જે છે આપણે કરેલી છે આપણા ભારતના બંધારણમાં અલગ અલગ ટોટલ બાવીસ જેટલા ભાગો છે અને સબ પેટા ભાગોથી મળી તો વધી જાય છે પરંતુ મૂળ નાગરિકતા આપણું જે છે એ કયા ભાગમાં જોવા મળે છે તો નાગરિકતા છે એ બંધારણના ભાગ નંબર બેની અંદર આપણને નાગરિકતા નામનું જે ચેપ્ટર છે આપણને જોવા મળે છે અનુચ્છેદ પાંચથી અગિયારની અંદર આ નાગરિકતા અંગેની જોગવાઈ કરવામાં આવેલી છે હવે આપણને એમ થાય કે ભાગ એકમાં શું છે તો ભાગ એકમાં રાજ્ય અને તેનું સંઘ અને તેના પ્રદેશની વાત કરવામાં આવેલી છે ભાગ અંદર ત્યાર પછી ભારતીય બંધારણના કયા અંતર્ગત નાગરિકતા અંગેની જોગવાઈ છે તો આપણે કીધું કે અનુચ્છેદ પાંચ થી અગિયારની અંદર આ નાગરિકતા અંગેની જોગવાઈ કરવામાં આવેલી છે આપણા બંધારણની અંદર ત્યાર પછી ભારતની આઝાદી બાદ કોને નાગરિક તરીકેની ઓળખ આપવી તે અંગે ભારત સરકાર કયો કાયદો ઘડ્યો છે કે ભારતની આઝાદી બાદ કોને ભારતની નાગરિકતા આપવી એ અંગે જે ભારત સરકારે જે કાયદો ઘડ્યો છે સંસદની અંદર જઈએ સંસદની અંદરથી તો એ જે કાયદો જે છે એ કઈ સાલમાં ઘડવામાં આવ્યો હતો તો એ જે કાયદો છે ને ઓગણીસો ને પંચાવનમાં ઘડવામાં આવ્યો હતો અને એને ઇન્ડિયન સિટીઝનશીપ એક્ટ ઇન્ડિયન સિટીઝનશીપ એક્ટ સિટીઝનશીપ એક ઓગણીસો પંચાવન કહેવામાં આવે છે ઓકે આની અંદર તો ઘણા બધા અત્યારે સુધારા થઈ ચૂક્યા છે ત્યાર ત્યારબાદ પાકિસ્તાનથી જે લોકો સ્થળાંતર કરીને ભારત આવ્યા હોય તેમના નાગરિકત્વ અંગેની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં જોવા મળે કે જે પાકિસ્તાનથી જે લોકો સ્થળાંતર કરી ભારતની જ્યારે આઝાદ થયો ત્યારે ઓગણીસો સુડતાલીસમાં ભાગલા પડ્યા ભારત અને પાકિસ્તાનના તો એ સમયમાં ઘણા બધા લોકો જે જે છે પાકિસ્તાનમાંથી સ્થળાંતર કરીને ભારતમાં આવ્યા અને તેઓ ભારતની નાગરિકતા ઈચ્છતા હતા ભારતના ભારતમાં રહેવા માગતા હતા તો એની અંદર જે પાકિસ્તાનથી જે સ્થળાંતર કરીને ભારતમાં આવ્યા હોય તો એની જે નાગરિકતા અંગેની જે જોગવાઈ છે એ બંધારણના કયા અનુચ્છેદમાં જણાવેલ છે તો એ અનુચ્છેદ આઠની અંદર એની જોગવાઈ કરવામાં આવેલી છે ઓકે સોરી આઠની અંદર નહીં અહીંયા થોડીક મિસ્ટેક છે ઓકે અહીંયા થોડુંક અહીંયા આઠ નહીં આવે અહીંયા છ આવશે અનુચ્છેદ છ ની અંદર આવશે અનુચ્છેદ છ ની અંદર એની જોગવાઈ કરવામાં આવી છે ખાલી અહીંયા ટીક કરવામાં ભૂલ છે અહીંયા જે આ યલો કલર કરવામાં ભૂલ છે આ થોડુંક ધ્યાન રાખી લેજો રાઈટ આન્સર આપણો આ છે અનુચ્છેદ છ ઓકે ખાલી અહીંયા ક્લિક કરવાના યલો કલર કરવાની ભૂલ છે ખાલી ઓન્લી ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત મૂળ ભારતીય જે વિદેશમાં વસતા હોય તેમને નાગરિકતા અંગેની જોગવાઈ કરવામાં આવી છે કે મૂળ ભારતીય હોય અને જે હાલમાં વિદેશમાં વસતા હોય તો એની નાગરિકતા અંગેની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી તો એ આ અનુચ્છેદ આઠની અંદર કરવામાં આવેલી છે કેમ કે અહીંયા જો અહીંયા અહીંયા ક્યાં યલો કલર કરેલો છે રાઈટ આન્સર આપણે તો ભૂલમાં ત્યાં પણ ટીક થઈ ગયેલું છે એટલા માટે તો આઠની અંદર તો અહીંયા મૂળ જે ભારતના હતા પીપલ ઓફ ઇન્ડિયન ઓરિજિન કદાચ શબ્દ તમે સાંભળો હશે બંધારણ જે લોકોએ ડિટેલમાં વાંચેલું છે એને તો જે આ મૂળ ભારતના લોકો છે અને જે વિદેશમાં રહે છે તો એની જોગવાઈ છે ને આ અનુચ્છેદ આઠની અંદર કરવામાં આવેલી છે અનુચ્છેદ આઠ ની અંદર પછી ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત સ્વૈચ્છાએ વિદેશી નાગરિકતા પ્રાપ્ત કરશે તો ભારતની નાગરિકતા સમાપ્ત થશે આવી જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે તો આ જોગવાઈ જે છે અનુચ્છેદ નવમાં કરવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિ જે ભારતનો વ્યક્તિ છે એ સ્વૈચ્છાએ વિદેશી નાગરિકત્વ પ્રાપ્ત કરી લે છે તો એની જે જોગવાઈ છે અનુચ્છેદ નવમાં કરવામાં આવેલી છે આગળ વધીએ તો કે ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત નાગરિકતા અંગે સંસદે કાયદો ઘડ્યો કે જે ભારતની જે નાગરિકતા છે એની અંતર્ગત જે સંસદે જે કાયદો ઘડે છે એ કયા અનુચ્છેદ અંતર્ગત કાયદો ઘડે છે તો એ અનુચ્છેદ ઓગ સોરી અનુચ્છેદ અગિયાર મુજબ ભારતીય સંસદ છે એ આ નાગરિકતા અંગે કાયદો ઘડી શકે છે અનુચ્છેદ અગિયારમાં એની જોગવાઈ કરવામાં આવેલી છે ત્યાર પછી ભારતીય બંધારણમાં ભારતીય બંધારણમાં કયા પ્રકારની નાગરિકતાની જોગવાઈ કરવામાં આવેલી છે કે અલગ અલગ દેશ હોય જેમ કે બ્રિટન છે બ્રિટન છે તો ત્યાં બેવડી નાગરિકતા આપણને જોવા મળે કેવી બેવડી નાગરિકતા આપણને એમ થાય કે બેવડી નાગરિકતા એટલે શું તો કે બ્રિટનની અંદર કેવું છે કે બ્રિટન દેશની પણ એક અલગ નાગરિકતા તમને મળે અને સોરી બ્રિટનમાં નહીં આપણા અમેરિકાની અંદર સોરી અમેરિકાની અંદર અમેરિકાની અંદર ટોટલ પચાસ રાજ્ય છે અલગ પચાસ રાજ્ય છે તો અહીંયા જે અમેરિકાની જે નાગરિકતા ધરાવે છે તો એને અમેરિકા દેશની પણ નાગરિકતા મળે અને જે અલગ અલગ જે રાજા પચાસમાંથી જે રાજ્યમાં રહેતો ને એની રાજ્યની પણ નાગરિકતા મળે એટલે એને બે નાગરિકતા મળે માની લો કે કોઈ એ અલગ અલગ જે કોઈ રાજ્યમાં અહીંયા રહે છે તો એ રાજ્યની પણ નાગરિકતા મળે અને અમેરિકા દેશની સંઘની પણ રાજ્ય નાગરિકતા મળે મતલબ કે એને બે નાગરિકતા મળે ને જ્યારે ભારત દેશમાં આવું નથી ભારતમાં ખાલી ઓનલી એકલ નાગરિકતા છે એકલ નાગરિકતા એટલે શું કે ખાલી ભારત દેશની જ ભારત દેશની એક જ નાગરિકતા મળે છે નહીં કે અલગ ગુજરાતમાં રહેતો હોય એમ એમના કહી શકે મને ગુજરાતની નાગરિકતા મળેલી છે મહારાષ્ટ્રમાં રહેતો હોય એમ એમના કહી શકે મને મહારાષ્ટ્રની નાગરિકતા મળે છે પણ આપણે હંમેશા એમ જ કહી શકીએ કે આપણે ભારત દેશના નાગરિક છે મને ભારત દેશની નાગરિકતા મળેલી છે નહીં કે અમેરિકા જેવી બેવડી નાગરિકતા એટલે આપણને એકલ નાગરિકતા મળેલી છે ભારત દેશની અંદર ત્યાર પછી ભારતીય નાગરિકતા અધિનિયમ ઓગણીસો પંચાવન અંતર્ગત કેટલા પ્રકારે નાગરિકતા પ્રાપ્ત થાય તો આ ઓગણીસો પંચાવનનો જે અધિનિયમ છે એની અંદર ટોટલ પાંચ પ્રકારે આપણને નાગરિકતા મળી શકે જન્મથી ઓકે જન્મ દ્વારા આપણને નાગરિકતા મળે વંશના આધારે નાગરિકતા મળે આધારે નાગરિકતા મળે ઓકે દેશીકરણીય દ્વારા નાગરિકતા મળે કોઈ અર્જિત ક્ષેત્ર છે એનો ભારત દેશની અંદર સમાવેશ કરવામાં આવે તો પણ આપણને ભારત દેશની નાગરિકતા મળે તો એવી અલગ અલગ પાંચ પ્રકારે ભારતની નાગરિકતા છે એ મળવા પાત્ર છે ત્યારબાદ ભારતીય નાગરિકત્વ નાગરિકત્વ અધિનિયમ ઓગણીસો પંચાવન અંતર્ગત કેટલા પ્રકારે નાગરિકતા છે એ સમાપ્ત કરી શકાય ભારતીય નાગરિકતા અધિનિયમ ઓગણીસો પંચાણ કેટલા પ્રકાર આપણે નાગરિકત્વ છે એ સમાપ્ત કરી શકાય તો એ ટોટલ ત્રણ પ્રકારે ભારતની નાગરિકતા છે એને સમાપ્ત કરી શકાય છે સમાપ્ત કરી શકાય છે ત્યાર પછી વ્યક્તિગત ભારતની નાગરિકતા નાગરિકતા ગુમાવી શકે જુઓ કે કોઈ પણ વ્યક્તિ છે ભારતની નાગરિકતા ક્યારે ગુમાવી શકે તો એ જો સ્વૈચ્છાએ ભારતની નાગરિકતા તજી દે સ્વૈચ્છાએ ભારતની નાગરિકતા તે જાય કોઈ બીજા દેશની નાગરિકતા પ્રાપ્ત કરી લે તો નહીં ભારતનો એ નાગરિક ગણાય નહીં જો તે અન્ય દેશની નાગરિકતા સ્વીકારી લે કોઈ અન્ય દેશની નાગરિકતા સ્વીકારી લે તો પણ ભારત દેશની ઓટોમેટિકની નાગરિકતા સમાપ્ત થઈ જાય છે સરકાર નાગરિકતા છીનવી લે કોઈ અપરાધ કોઈ ગુનાના કારણે એની નાગરિકતા સરકાર છીનવી લે છે તો પણ એની નાગરિકતા છે એ ગુમાવી શકે છે મતલબ કે ઉપરના તમામ વિધાનો છે આની અંદર સાચા નીચેનામાંથી કયા દેશમાં બેવડી નાગરિકતાનો ખ્યાલ છે નીચેનામાંથી કયા દેશમાં બેવડી નાગરિકત્વનો ખ્યાલ છે તો એ છે અમેરિકાની અંદર હમણાં જ મેં તમને જણાવી ચૂક્યો છું ઓલરેડી કહી ચૂક્યો છું કે અમેરિકાની અંદર અમેરિકાની અંદર બેવડી નાગરિકતાની જોગવાઈ કરવામાં આવેલી છે નીચેનામાંથી કયા પ્રકારે ભારતની નાગરિકતા પ્રાપ્ત કરી શકાય છે નીચેનામાંથી કયા પ્રકારે ભારત દેશની નાગરિકતા પ્રાપ્ત કરી શકાય તો હમણાં આપણે વાત કરી કે ટોટલ પાંચ પ્રકારે ભારતની નાગરિકતા પ્રાપ્ત કરી શકાય તો એમાં એક તો છે વંશના આધારે બીજી છે નોંધણીના આધારે ત્રીજી છે દેશીકરણ આધારે અને ચોથી છે નવા પ્રદેશના જોડાણથી ઓકે તો આવી રીતે ભારત દેશની જે નાગરિકતા છે એ પ્રાપ્ત કરી શકાય છે નીચેનામાંથી કઈ તારીખ પહેલાં પાકિસ્તાનમાંથી ભારતની અંદર સ્થળાંતર થયેલા તથા ત્યારબાદ સામાન્ય રીતે ભારતમાં નિવાસ કરતા હોય તેવા તમામ નાગરિક ભારતના નાગરિક ગણાશે તો એની જોગવાઈ જે છે એ કરવામાં આવી હતી આપણા ઓગણીસ જુલાઈ ઓગણીસો અડતાલીસ ઓગણીસ જુલાઈ ઓગણીસો અડતાલીસ પહેલા પાકિસ્તાનમાંથી ભારત સ્થળાંતર કરેલા થયેલા અને તથા ત્યારબાદ સામાન્ય રીતે ભારતમાં નિવાસ કરતા હોય તેવા તમામ નાગરિકો છે એ ભારતના નાગરિક ગણાશે ભારતના બંધારણ લાગુ થયા પછી કોને નાગરિકતા આપવામાં આવે છે તો ભારત દેશનું બંધારણ લાગુ થયા પછી કોને નાગરિકતા આપવામાં આવે છે તો એ નાગરિકતા છે એ જો તેનો જન્મ જે ભારત દેશમાં થયો હોય તેને આપવામાં આવે જેના માતા પિતામાંથી કોઈ એકનો જન્મ ભારતમાં થયો એને નાગરિકતા આપવામાં આવે બંધારણના અમલ પહેલાં ભારતમાં ઓછામાં ઓછા પાંચ વર્ષથી રહેતો હોય તો એને પણ ભારતની નાગરિકતા આપવામાં આવે છે મતલબ કે ઉપરોક્ત તમામ વિધાનો છે સત્ય છે ત્યાર પછી ભારતીય નાગરિકતાના સંદર્ભમાં ડોમિસાઇલ એટલે શું ભારતીય નાગરિકતાના સંદર્ભમાં ડોમિસાઇલ એટલે શું તો ડોમિસાઇલનો મતલબ એ થાય છે કે કાયમી નિવાસ કે જે ભારત દેશની અંદર કાયમી નિવાસ કરે છે ને આ ડોમિસાઇલ આપવામાં આવે છે ડોમિસાઇલ સર્ટિફિકેટ કદાચ તમને ખ્યાલ હોય તો ડોમિસાઇલ સર્ટિફિકેટ જે ભારતની ઓકે ગુજરાત સરકારની તો નહીં પણ જે કેન્દ્ર સરકારની નહીં ખાસ કરીને જે આર્મી જેવી ભરતીની અંદર જે લોકો તૈયારી કરતા હોય આર્મીમાં જે જતા હોય તો એમને ખ્યાલ હશે કે એમાં ડોમિસાઇલ સર્ટિફિકેટ જનરલી માગતા હોય છે ત્યાર પછી નીચેનામાંથી કોણ ભારતના મહત્વના પદ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ બની શકે છે નીચેનામાંથી કોણ ભારતના મહત્વના પદ રાષ્ટ્રપતિ અથવા ઉપરાષ્ટ્રપતિ બની શકે તો જે ફક્ત ને ફક્ત ભારતીય નાગરિક હોય ને તે જ ભારતના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બની શકે છે ભારતના નાગરિક હોય એને જ ભારત દેશના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બનવા માટે ચૂંટણી જીતી લડી શકે છે ત્યાર પછી નોંધણી દ્વારા ભારતીય નાગરિકતા મેળવી શકાય છે તો કે નોંધણીના ઓછામાં ઓછા પાંચ વર્ષથી ભારતમાં રહેતા હોય તે જ નાગરિકતા મેળવી શકે છે નોંધણી દ્વારા રજીસ્ટ્રેશન દ્વારા ઓછામાં ઓછા પાંચ વર્ષ ભારતમાં રહેતો હોય તો એ રજીસ્ટ્રેશન દ્વારા ભારતની નાગરિકતા મેળવી શકે છે ભારત દેશના પ્રથમ નાગરિક કોને કહેવાય ભારત દેશના પ્રથમ નાગરિક કોને કહેવાય ભારત દેશના પ્રથમ નાગરિકની જો વાત કરવામાં આવે તો પ્રથમ નાગરિક જે છે ને એ રાષ્ટ્રપતિને કહેવાય ભારત દેશના પ્રથમ નાગરિક કોને કહેવાય તો ભારત દેશના પ્રથમ નાગરિક રાષ્ટ્રપતિ છે એને કહેવામાં આવે છે વિદેશમાં જન્મ થયેલ વ્યક્તિને ભારતની નાગરિકતા મળી શકે જો તો એની અંદર રાઈટ આન્સર આવશે કે ભારતમાં વિદેશમાં જન્મેલ વ્યક્તિને ભારતની નાગરિકતા મળી શકે ક્યારે તો કે વ્યક્તિના જન્મ સમયે તેના પિતા કે માતા ભારતીય નાગરિક હોવા જોઈએ ભારતીય નાગરિક હોવા જોઈએ તો જ એને ભારતની નાગરિકતા મળી શકે છે ભારતમાં એકલ નાગરિકતાનો સિદ્ધાંત ભારતે કયા દેશમાંથી સ્વીકાર્યો છે તો ભારતે એકલ નાગરિકતાનો સિદ્ધાંત કયા દેશમાંથી સ્વીકાર્યો તો એ આપણે બ્રિટન દેશમાંથી સ્વીકારવામાં આવેલો છે એકલ નાગરિકતાનો સિદ્ધાંત છે એ બ્રિટનમાંથી સ્વીકાર્યો છે બાકી અમેરિકામાં તો બેવડી નાગરિકતા છે નીચેનામાંથી કઈ જોડ ખોટી છે નીચેનામાંથી કઈ જોડ ખોટી છે તો આની અંદર જોવા જઈએ તો જો એનઆરઆઈ એટલે કે નોન રેસિડેન્ટ ઇન્ડિયન જેને આપણે બિન નિવાસી ભારતીય કહીએ છીએ ઓસીએ ઓસીઆઈ ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા એટલે કે સમુદ્ર પાર ભારતીય નાગરિકો એ ને પીપલ ઓફ ઇન્ડિયન ઓરિજિન એટલે કે ભારતીય મૂળની વ્યક્તિ જે છે તો ઉપર તમામ વિધાનો જે છે આમાં સાચા આવશે તાજેતરમાં ક્યુ રાજ્ય એનઆરસી નેશનલ રજિસ્ટ્રેશન ઓફ સિટીઝન બાબતે ચર્ચામાં છે તો ઘણા ટાઈમ પહેલાં આજે એનઆરસી બાબતે એક રાજ્ય ચર્ચામાં હતું તો એ છે એ આસામ રાજ્ય છે એ એનઆરસી નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન બાબતે ચર્ચામાં હતું કે અહીંયા એવું એનઆરસી જે છે એ અપડેટ કરવામાં આવ્યું હતું અપડેટ કરવામાં આવ્યું હતું એટલા માટે આસામ રાજ્ય છે આના માટે ચર્ચામાં હતું ભારતમાં છેલ્લે ક્યારે નાગરિકતા અધિનિયમ ઓગણીસો પંચાવનમાં સંશોધન કરવામાં આવ્યું ભારતમાં છેલ્લે ક્યારે નાગરિકતા અધિનિયમ ઓગણીસો પંચાવનમાં સંશોધન કરવામાં આવ્યું તો એ સંશોધન છે ને બે હજાર ઓગણીસમાં છેલ્લે કરવામાં આવ્યું ઇન્ડિયન સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ બે હજાર ઓગણીસ જેને કહેવામાં આવે છે નાગરિકતા સંશોધન અધિનિયમ બે હજાર ઓગણીસ અંતર્ગત કયા દેશમાંથી આવેલ છ ધર્મના છ ધર્મના નાગરિકોને નાગરિકતા બાબતે જે જોગવાઈ કરવામાં આવી છે તે શું છે તો જો અફઘાનિસ્તાન પાકિસ્તાન અને બાંગ્લાદેશ આ જે છ ધર્મના લોકો છે એ બાબતે આ છ ત્રણ દેશની એમાં જોગવાઈ કરવામાં આવેલી છે નાગરિકતા સંશોધન અધિનિયમ બે હજાર ઓગણીસ મુજબ નીચેનામાંથી કયા ધર્મના લોકોને ભારતમાં નાગરિકતા અંગેની જોગવાઈ કરવામાં આવેલી છે તો ધર્મની જો વાત કરવામાં તો જો શીખ ધર્મની વાત છે બૌદ્ધ ધર્મની વાત છે પારસી ધર્મની વાત છે જૈન વાત છે હિન્દુ છે અને ધર્મ ઉપરોક્ત તમામ ધર્મની વાત આમાં કરવામાં આવેલી છે નાગરિકતા સંશોધન અધિનિયમ બે હજાર ઓગણીસ મુજબ છ ધર્મના લોકો છેલ્લા કેટલા વર્ષથી ભારતમાં રહ્યા છે તેઓને ગેરકાયદેસર નાગરિક માનવામાં આવશે નહીં તો તેઓ છેલ્લા પાંચ વર્ષથી ભારતમાં રહેતા હોય તો તેમને ગેરકાયદેસર નાગરિક તરીકે માનવામાં આવશે નહીં આ નાગરિકતા સંશોધન અધિનિયમ બે હજાર ઓગણીસ મુજબની જોગવાઈ છે આ ત્યાર પછી નાગરિકતા સંશોધન અધિનિયમ બે હજાર ઓગણીસ મુજબ નાગરિકતા અંગેની જોગવાઈ નીચેનામાંથી કયા રાજ્યના આદિવાસી ક્ષેત્રોમાં લાગુ પડશે નહીં તો એ જોગવાઈ છે મેઘાલય આસામ ને ત્રિપુરા આ ત્રણ રાજ્યમાં નાગરિકતા સંશોધન અધિનિયમ બે હજાર ઓગણીસ છે એની જોગવાઈ જે છે એ આ રાજ્યના આદિવાસી ક્ષેત્રોમાં લાગુ પડશે નહીં મેઘાલય આસામ અને ત્રિપુરા ઓકે તો આટલું યાદ રાખજો તો આ હતા મહત્ત્વપૂર્ણ ભારતીય બંધારણના નાગરિકતા નામનું જે ચેપ્ટર છે એમના અગત્યના સવાલો ઓકે તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય અને હજી સુધી તમે લાઈક નથી કર્યો વિડીયોને તો લાઇક કરી દેજો અને તમારા મિત્રો જોડે વધુ વધુ શેર કરો ઓકે અને તમારા કોમેન્ટની અંદર પ્રતિભાવો પણ જરૂર બતાવજો થેન્ક યુ જય હિન્દ